हंसता नहीं है कोई हंसता नहीं है તમે ક્યાં ક્યાંથી આવ્યા છો લોકો ઓગણત્રીસ તારીખ ની સ્લીપ હોલ ટિકિટમાં મારી 12th ની હોલ ટિકિટમાં 29/3/2017 3 વાગ્યાનું પેપર એવું લખેલું છે. જયારે સ્કૂલ જે તે કેન્દ્રમાં જતા એ લોકોએ જાણ કરી કે 28/3 એ પેપર લેવાઈ ચૂકેલું છે. તો અમને લોકોને કોઈ કેન્દ્ર તરફથી કે કોઈ જ્યાંથી ફોર્મ ભર્યું ત્યાંથી કોઈ જાણ કરવામાં આવેલી નથી. તો આ મારું વરસ બગડ્યું એની જવાબદારી કોણ લેશે? ડીઓ કચેરી લેશે કે અધિકારી લેશે કે સ્કૂલ પ્રિન્સિપલ લેશે? ડીઓ કચેરીની બહાર અમે લોકો બેઠા છે અને અમે એ જ માનીએ છીએ કે અમારી એક્ઝામ એ લોકોને ફરી લેવી જ પડશે, અમને ફરી કન્ડક્ટ કરવી જ પડશે, કેમ કે એમના લીધે આજે અમારું આખું ફ્યુચર અહીંયા અટકી ગયું છે. આજે અમારે આખું વર્ષની મહેનત પાણીમાં જઈ રહી છે. ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું સંસ્કૃતનું પેપરની તારીખ સરકાર દ્વારા ચેટીચંડની જાહેર રજા હોવાના કારણે 29 માર્ચની જગ્યાએ 28 માર્ચે કરતા જે કેટલાક વિદ્યાર્થીઓ છે તેઓ મૂંઝવણમાં મુકાયા છે અને તેઓ 29 માર્ચે પરીક્ષા આપવા આવતા તેમને પરીક્ષાનું આપવા ન દેવામાં આવી અને પેપર પતી ગયું હોવાનું તેમને સ્કૂલ કેન્દ્રમાંથી જણાવવામાં આવ્યું છે. જેના કારણે જે કેટલાક વિદ્યાર્થીઓ છે તે જોઈ રહ્યા છો, આ તમામ જે એવા વિદ્યાર્થીઓ છે કે તેમને કોઈપણ જાતની જે સરકારના પરિપત્ર હતી પરીક્ષાના ફેરફારની તેની જાણ ન હતી અને તેના કારણે તેઓ આજે 29 તારીખે પોતાના પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવા ગયા હતા. તેમને પરીક્ષા આપવા ન દેવાય જેના કારણે તેઓ અહીંયા ડીઓ કચેરી પર રજૂઆત કરવા આવ્યા હતા, પરંતુ જે રીતના જાહેર રજા હોવાના કારણે ડીઓ કચેરી પર કોઈપણ અધિકારી અહીંયા ઉપસ્થિત નથી, જેના કારણે આ તમામ જે વિદ્યાર્થીઓ છે જેઓ પરીક્ષાથી વંચિત રહ્યા છે તેઓ અહીંયા ડીઓ કચેરીની બહાર જ જોઈ રહ્યા છો કે જે રીતના ધરના પર બેસી ગયા છે અને ખાસ કરીને પોતાની ડિમાન્ડ કરી રહ્યા છે કે જે રીતના સરકારના પરિપત્રની જાણકારી ન હોવાના કારણે તેમનું જે આખું વર્ષ છે તે બગડવા જઈ રહ્યું છે. ત્યારે ચોક્કસથી હવે સવાલ એ થઈ રહ્યું છે કે જ્યારે સરકાર દ્વારા જે પરિપત્ર ફેરફાર કરવામાં આવ્યો ત્યારે આવા જે વિદ્યાર્થીઓને ખબર નથી અને તેમનું વર્ષ બગડવા જઈ રહ્યું છે ત્યારે સરકાર આવા વિદ્યાર્થીઓ માટે કેવા પગલાં ભરશે? કેમેરામેન અંકિત ગોંસેકર સાથે રવિ અગ્રવાલ, એટીવી ન્યૂઝ, વડોદરા.